ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના કરનાળી ગામે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે હોમાત્મક લઘુ રુદ્ર રાખવામાં આવ્યો હતો. મારેવા આશ્રમ મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠ દ્વારા હોમાત્મક લઘુ રુદ્ર કરવામાં આવ્યો. સાથે જ નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ હનુમાનજી નામ પૂજ્યશ્રીએ જાહેર કર્યું હતું. આ પ્રસંગે કરનાળીના યોગેશ શૌચે ગુરુજીના અધ્યક્ષ સ્થાને ક્ષેત્ર કરનાળીના ભૂદેવોએ કાર્ય સંપૂર્ણ કર્યું હોવાનું રજની બાપુએ જણાવ્યું હતું. તેમજ હનુમાન ભક્ત પૂજ્ય દુષ્યંત બાપજી તેમજ બુંજેઠા તેમજ નસવાડી અને વડોદરાના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ મહાપ્રસાદ લઈને સર્વ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સત્ય મારુતિ કૃષ્ણ કનૈયા અંબે નર્મદા સંતરામ મહારાજ અપને અપને સદગુરુદેવ તુલસીદાસ જી મહારાજ બોલો ભાઈ સબ સંત જય કુબેરેશ્વર મહાદેવ કી જય. સત્ય મારુતિ દેવ કી જય. નર્મદે પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે વિશ્વવિખ્યાત પૂજ્ય અશ્વિનજી પાઠક ગુરુજી સિંદકા ત્યાં મારે નવનિર્મિત મારેવા આશ્રમમાં હુમાનપુર લઘુરુદ્રનું આયોજન કર્યું. મારેવા આશ્રમ નવનિર્મિત છે અને મોરલી સંગમ પર આવ્યું છે. ક્ષેત્ર કરનાળીની અંદર મોરલી સંગમ ના કિનારે આવેલો આશ્રમ તૈયાર થઈ ગયો છે નર્મદા પરિક્રમા માટે. તો આજે પૂજ્ય ગુરુજીએ અશ્વિનજી પાઠકે અહીંયા હુમાનપુર લઘુરુદ્ર કર્યો અને હનુમાનજીનું જે અહીંયા સ્થાપના થવાની છે એનું નામ સત્ય વિજય મારુતિ નામ આપ્યું. નામકરણ પણ એમને કર્યું. હુમાનપુર લઘુરુદ્ર કર્યો ત્યાર પછી બધાએ પ્રસાદ લીધી. આ પ્રસંગે હનુમાન ઉપાસક પૂજ્ય દુષ્યંત બાપજી હળવદ ગાદી તેમજ બુજેટાના સુંદરકાંડ પરિવારના ભક્તો વડોદરાના આપણા આપ્તજનો નસવાડી બાપા સીતરામ મંડળીના બધા ટ્રસ્ટીઓ અને ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. હુમાનપુર લઘુરુદ્ર પછી બધા પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવી જય મા રેવા જય મા રેવા નર્મદે હર જય શિયારામ જય શિયારામ.